નમસ્કાર, 11 વાગ્યાની 11 ખબર સાથે હું છું પ્રિયંકા. વાત કરી અમદાવાદમાં થયેલી હિંસા વિશે. અમદાવાદમાં શાહઆલમમાં થયેલી હિંસા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. 5000ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઇસનપુર પીઆઈ પોતે જ ફરિયાદી બન્યા છે. 21 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. 49 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાનની ધરપકડ કરવામાં આવી છે, તો અન્ય આરોપીઓને વિડીયો ફૂટેજને આધારે તપાસ કરવામાં આવશે. અલગ અલગ જે સીસીટીવી છે, વિડીયો રેકોર્ડિંગ છે, આ તમામ કબજે કરવામાં આવશે અને તેના આધારે હજુ પણ એવા કેટલાક આરોપીઓ છે કે જેઓ ધરપકડથી બચી રહ્યા છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. ગઈકાલે જે હિંસા કરવામાં આવી હતી, પોલીસ કર્મીઓ પર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પીઆઈએ પોતે જ ફરિયાદી બન્યા છે અને હવે તમામ જે હિંસા કરનાર પથ્થરબાજ હતા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. વિડીયો રેકોર્ડિંગ અને ફૂટેજ જોયા બાદ વધુ આરોપીઓની ધરપકડ કરાશે. મમતા બેનર્જી આજકલ ક્યાં બોલ રહે, ક્યું બોલ રહે, લોગોં કો સમજ મેં નહીં આ રહે. ઉનકા 49 આરોપીઓની તો ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક નાસ્તા ફરતા આરોપીઓ છે કે જેમનો હિંસામાં હાથ હતો. એ તમામની ધરપકડ કરવા માટે જે વિસ્તાર છે ત્યાંના સીસીટીવી ફૂટેજ, વિડીયો રેકોર્ડિંગ પણ કબજે કરવામાં આવી રહ્યું છે. તેને જોયા બાદ, તેને તપાસ્યા બાદ અન્ય આરોપીઓની પણ શોધખોળ કરવામાં આવશે. હાલ તો 49 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે કે જેમણે હિંસા ફેલાવી હતી, પથ્થરબાજી કરી હતી, પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને આખે આખી ઘટનાને લઈને પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. અફવાઓને કારણે જે ગઈકાલે અમદાવાદમાં માહોલ બન્યો હતો, અફવાઓથી લોકોને ન પ્રેરાવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં હિંસા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. મહિલા પોલીસની છેડતી બાદ બબાલ થઈ હતી. છેડતી બાદ ઉશ્કેરાયેલા ટોળામાંથી કોઈએ પથ્થરમારો કર્યો. ચેક્સ શર્ટમાં દેખાતા એક વ્યક્તિએ કરેલા પથ્થરમારા બાદ પરિસ્થિતિ વધારે વણસી. શાહઆલમમાં તંગદીલી પ્રસરી ગઈ હતી. આ યુવક આખરે કોણ છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. અહીંનો જ કોઈ સ્થાનિક છે કે પછી બહારથી આવ્યો છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. પરંતુ જે વિડીયો સામે આવ્યો છે ગઈકાલ સાંજનો, પથ્થરમારો શરૂ થયો તેની થોડીક જ વાર પહેલાનો આ વિડીયો છે. ટોળામાં રહેલા આ યુવકે સૌથી પહેલા પથ્થર ચલાવ્યો અને ત્યારબાદ શરૂ થઈ આખી હિંસા. કેમેરામાં કેદ થયા અમદાવાદના દુશ્મન. આ છે એ લોકો કે જેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો. જોઈ લો આ તમામ લોકોના ચહેરા, જેમણે ફેલાવી શહેરમાં અશાંતિ. 5000ના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ જે લોકોએ જે અટકચાળો કર્યો હતો આ એ લોકો છે જેને અત્યારે હાલ આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પોલીસની વેન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મીઓને ઈજા પહોંચાડવામાં આવી. મહિલા પોલીસ સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો. આખે આખી ઘટનાના આજ છે એ ષડયંત્રકારો. આ કોઈ વિરોધ પ્રદર્શન નહોતું, પરંતુ એક પૂર્વ રચાયેલું કાવતરું હતું જેના ભાગરૂપે પથ્થરમારો કરવામાં આવ્યો. આખી હિંસા પાછળ આખરે કોનો દોરી સંચાર છે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કાશ્મીરમાં જે રીતે પથ્થરબાજો બેકાબુ બન્યા છે, તેવી જ હિંસા ગઈકાલે અમદાવાદમાં જોવા મળી. જે દ્રશ્યો સામાન્યપણે કાશ્મીરમાં જોવા મળતા હોય છે તે દ્રશ્યો ગઈકાલે અમદાવાદના શાહઆલમમાં જોવા મળી. ત્યારે સવાલ ઉભો થાય છે કે વિરોધના નામે આ પથ્થરમારો કેટલો યોગ્ય છે? આખરે કોણ છે એ વ્યક્તિ કે જેણે આ સમગ્ર હિંસાને ભડકાવી છે? આટલા મોટા ટોળાને એક સાથે અહીં આવીને અહીં જે પથ્થરમારો થયો એ કોઈ ક્ષણિક ઘટના નહીં, પરંતુ સારી રીતે પૂર્વવત કાવતરું જ કહી શકાય. આટલી મોટી સંખ્યામાં તેમની પાસે પથ્થરો ક્યાંથી આવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે. મોઢે રૂમાલ બાંધીને તોફાનીઓએ અહીં હુલ્લડ મચાવ્યું. પોલીસ કર્મીઓને પણ તેમણે ન છોડ્યા. પોલીસ કર્મીઓ પર પથરાવ કરવામાં આવ્યો. પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા. તેમણે તાત્કાલિક રીતે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી. જાહેર મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. વિરોધના નામે સરકારી મિલકત કે જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું કે પછી પોલીસ કર્મચારીઓને પોતાના નિશાન બનાવવા એ કેટલું યોગ્ય તે સૌથી મોટો સવાલ છે.
અમદાવાદમાં થયેલી હિંસા મામલે પોલીસે જે 49 લોકોની ધરપકડ કરી છે તેમાં કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ પઠાણનો પણ સમાવેશ થાય છે. પોલીસનો દાવો છે કે હિંસા પહેલા જે કાર્યક્રમ યોજાયો હતો તેનું આયોજન શહેજાદ પઠાણે જ કર્યું હતું. હિંસા થઈ તેની પહેલા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેજાદ પઠાણે કાર્યક્રમનું આયોજન કર્યું, ત્યારબાદની થોડી જ ક્ષણોમાં હિંસા કરવામાં આવી, પોલીસ પર પથરાવ કરવામાં આવ્યો, પોલીસને નિશાન બનાવવામાં આવી. પોલીસ પાસે માત્ર લાઠી હતી, લાઠીચાર્જ કરવાનો પણ કોઈ જ હુકમ તેમને આપવામાં નહોતો આવ્યો. તેથી પોલીસ પણ હથિયાર હોવા છતાં બિલકુલ હથિયાર વગરની બની રહી અને ત્યાંથી ભાગવું પડ્યું. હિંસા મામલે 49 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ એ તમામ લોકો છે કે જેમણે ગઈકાલે અમદાવાદની શાંતિ રોડી હતી, પોલીસ પર પથરાવ કર્યો હતો. અમદાવાદમાં સીએએના વિરોધમાં તોફાની ટોળાએ કરેલી હિંસા સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આ વાત કરી છે. તેમણે કહ્યું છે કે પ્રભાવિત વિસ્તારોમાં વિડીયો રેકોર્ડિંગ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવશે અને વિડીયોમાં દેખાતા તત્વો અને પથ્થરબાજોની ઓળખ કરી તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે અલગ અલગ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવશે. મોડી સાંજે સીપીએ ઘાયલ પોલીસ જવાનોની હોસ્પિટલમાં મુલાકાત પણ કરી હતી, જે બાદ પ્રભાવિત વિસ્તારોની તેમણે સમીક્ષા કરી હતી. હવે એની અંદર જે છે એફઆઈઆર દાખલ થઈ રહી છે અને એની અંદર અમે આરોપીઓ જે છે એ પકડ્યા છે અને બાકી જે છે આરોપીઓ પકડવાની કાર્યવાહી હવે થશે. એમાં સીસીટીવી કેમેરા વગેરે એ વિસ્તારમાં હતા અને અમુક પત્રકારો બે પત્રકારોને પણ વાગેલું છે, એટલે એ કેમેરા સીસીટીવી કેમેરા જોઈને એની અંદર જે જે સંડોવાયા હતા એને આઇડેન્ટિફાઈ કરી અને એની સચોટ આઇડેન્ટિફિકેશન મેળવી તો એ લોકોની ધરપકડની કાર્યવાહી. શાહઆલમમાં થયેલી હિંસામાં પ્રદર્શનકારીઓની સાથે કેટલાક પથ્થરબાજો અને કેટલાક હેવાનો પણ હતા. વિરોધ ચાલી રહ્યો હતો તેવામાં કેટલાક લુખ્ખા તત્વોએ મહિલા પોલીસકર્મીઓની છેડતી કરી, જે દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા. તેમની આ હરકતથી વાતાવરણ ડહોળાઈ ગયું. કેટલાક તીખડખોરે મહિલા પોલીસની સાથે અભદ્ર વ્યવહાર પણ કર્યો. વારંવાર સમજાવવા છતાં શાહઆલમના કેટલાક લુખ્ખા તત્વો ન માન્યા અને તેમણે આતંક મચાવી મૂક્યો. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, તેમ છતાં પોલીસ લોકોને શાંત પાડતી રહી, સમજાવતી રહી, પરંતુ શહેરની શાંતિ ડહોળતા આવા ગુંડાઓને કોણ સમજાવે. આટલા પથ્થરો ખાધા બાદ પણ પોલીસે કોઈના ઉપર એક લાઠી પણ નથી ઉગામી. શું પોલીસ પથ્થરો ખાવા આવી હતી? શું આવા હવસખોર માનસિકતા ધરાવતા લોકો સમાજ માટે કલંક સમાન નથી? જે રક્ષક તમને સુરક્ષા આપે છે તેના પર જ હાથ કેમ નાખો? આવી નબળી માનસિકતા ધરાવતા તત્વોને પોલીસે શોધી શોધીને ભાન કરાવવું જોઈએ. ઇલેક્ટ્રોનિક મીડિયા આવા તત્વોને શોધીને બતાવી રહી છે કે જેણે પોલીસની ખાખી પર હાથ નાખ્યો અને શહેરને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો. ટોળા દ્વારા જે કરતૂત કરવામાં આવી છે તે કેમેરામાં કેદ થઈ ગઈ છે. ન માત્ર હિંસા કરવામાં આવી પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા મહિલા પોલીસની સાથે છેડતી પણ કરવામાં આવી, જે તેમની નબળી માનસિકતા પુરવાર કરે છે. અહીં આવેલું જે હજારોની સંખ્યામાં ટોળું હતું તેમણે ગઈકાલે જે હરકત કરી હતી, પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, તેની સાથે સાથે અહીં આવેલ મહિલા પોલીસ કર્મીઓને પણ તેમણે ન છોડ્યા. મહિલા પોલીસ કર્મીઓની સાથે પણ છેડતી કરવામાં આવી. પરિસ્થિતિ આટલી તંગ બની ગઈ તેમ છતાં પોલીસ કર્મચારીઓ દ્વારા કોઈ પણ એક શખ્સ પર પણ લાઠી નથી ઉગામવામાં આવી, પરંતુ આ ટોળું સતત બેકાબુ બન્યું રહ્યું અને સતત પોલીસ પર પથરાવ કરવામાં આવ્યો. પથરાવની આ સમગ્ર ઘટનાના જે ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કેટલા ભયાનક હતા ગઈકાલ સાંજના આ દ્રશ્યો. કાશ્મીરમાં જે પરિસ્થિતિ જોવા મળે છે તે પરિસ્થિતિ ગઈકાલે અમદાવાદમાં જોવા મળી. કેટલાક તોફાની અને અસામાજિક તત્વો દ્વારા માત્ર કેટલીક અફવાઓ અને ઉશ્કેરણીથી ભરમાઈ જઈને આ સમગ્ર કારસો કરવામાં આવ્યો. પોલીસ કર્મીએ પોતાની આપવીતી વર્ણવી, પોલીસ કર્મીની જુબાની હિંસાની કહાણી, કેવી રીતે આખી આખી હિંસા ફેલાઈ સાંભળો પોલીસ કર્મીની આંખો દેખી.
ટોળાએ અચાનક જ હુમલો કરી દીધો. મુખ્ય માણસોને પકડતા પથ્થરમારો કરવામાં આવ્યો. છત પરથી પણ લોકોએ હુમલો કર્યો. પથ્થરોથી બચવા માટે પોલીસ કર્મીઓએ ખુરશીનો સહારો લીધો, પરંતુ તે પણ કામ ન આવ્યું. મણિનગર પોલીસ સ્ટેશનથી કિશનપુર પોલીસ સ્ટેશન ખાતે બંદોબસ્ત માટે ફાળવવામાં આવેલા હતા. અમારો પોઈન્ટ હતો આ મેઇન શાલમ દરગાહના મેઇન ગેટ ઉપર પોઈન્ટ હતો. અમે ત્યાં આગળ હાજર હતા અને આ લોકો મંદિરને એ ત્યાં જઈને ત્યાં દરગાહની અંદર ગયા અને બધા જીઠા થયા અને બેનરો સાથે એકદમ આ સીધા ત્યાં બહાર નીકળવા માટે આવ્યા અને આખું ટોળું ટોળું જઈને પછી લાઇનસર બધા આવી ગયા. બરાબર. તો અમે અને અમારા સાહેબો બધા જેતા આ લોકોને પાછા માટે ખૂબ કોશિશ કરી પણ નહીં પડ્યા. તો મોટા ભાગના માણસો ત્યાં પોલીસના વાહનો તૈયાર જ હતા. તે લોકોને પછી ત્યાંથી લઈ જઈને પછી વાહનમાં બેસાડ્યા. અને આ લોકોનો મેઇન ઇરાદો શું હતો કે જે મેઇન માણસો પકડી જાય તો પેલા લોકોને માથે ના પડે એટલા માટે પછી એકદમ પછી આ જે લોકો હુમલો પણ નાખ્યો અને એટલો બધો પથ્થર મારો જોરથી ચાલ્યો તો સામસામે બધા ધાબા પરથી તો પોલીસને બચવા લોકો નહોતું આરો અને મેં સાઈડમાં પડેલી ખુરશી હતી તે મેં લઈ લીધી. કેટલો પથ્થર જોરદાર વાગતા હતા તો ખુરશીનો પાયો પણ તૂટી ગયો અને મને પણ પાછળના ભાગે વાગ્યું. તો ડૉક્ટર સીઓ જણાવે છે કે ભાઈ પાછળના ભાગે પંચર થયેલું છે, અહીંયા કોણી પર બી વાગેલું છે. પછી અમારે આ જે સાહેબ કેટલા અધિકારીઓ તમારી સાથે કેટલા કેટલા બીજા અન્ય કર્મચારીઓ પણ ઇન્જર્ડ થઈ છે? અમારા સાથેના અમારા એસપી સાહેબ છે, ડીસીપી સાહેબ છે, પછી કિશનપુરના પીએ સાહેબ છે, અમારા મણિનગરના ગઢવી સાહેબ છે અને બીજા ઘણા બધા માણસોને થયેલા. કઈ રીતે ટોળું તમારી પાસે આવ્યું હતું? કઈ રીતે તમારી ઉપર પથ્થરમારો કર્યો? તમારી ઉપર હુમલો કર્યો હતો ટોળાએ? પહેલાં બેનરો લઈને નીકળી આ લોકો એટલે પોલીસ એમને જપાજપી કરીને પછી પાછા વળવા માંગ્યા અને આ લોકો પછી પોલીસ ઉપર જ હુમલો કરી દીધો. બસ અચાનક જ એકદમ. તમે તમારી પોઝિશન ક્યાં હતી અને તમારી સામે કેટલા લોકો ટોળા સાથે તમારી સામે ઘસી આવ્યા હતા? તમે તમારા બચાવ માટે શું કર્યું હતું? અમે અમારા બચાવ માટે તો જ્યાં લોકોને તો ખબર જ હતી કે આ લોકો કે ભાઈ આપણે સીધું પોલીસ ઉપર કરવાનું છે. બરાબર. એટલે એકદમ જ તૂટી પડ્યા આ લોકો અને એથી બચાવ માટે લાજબાગ સાહેબ થાય ને. બરાબર છે. એટલા માટે ત્યાં આગળ પેલું ખુરશી પડી લીધી તો મેં ખુરશી લઈને મેં રાખી ગાઢ. તમારી પાસે તમે માત્ર લાકડી હતી કે બીજું કોઈ પણ સેફટી માટે? કારણ કે સામે ખબર હતી કે પથ્થર મારો થવાને છે, ઇનપુટ પણ મળ્યા હતા. તો તમે સેફટી માટે તમે કોઈ તમારા શસ્ત્રો સાથે નહોતા ગયા અંદર? અમે શસ્ત્રો સાથે હતા, લાકડી, હેલ્મેટ, બેલમેટ બધું જ હતું. બરાબર છે. પણ ખ્યાલ નથી કે ક્યાં લોકો તૂટી પડશે અચાનક જ આવું હતું. તો ગઈકાલની હિંસા બાદ જનજીવન સામાન્ય બન્યું છે. રાબેતા મુજબ લોકો પોતાના કામે લાગી ગયા છે. અમદાવાદમાં સાવચેતીના ભાગરૂપે બંદોબસ્ત હજુ પણ યથાવત છે. શહેરમાં સુરક્ષાના પગલે આરએએફ તૈનાત કરવામાં આવી છે. અમદાવાદમાં આરએએફની બે ટુકડીઓ તૈનાત કરાઈ છે. શાહપુર, શાહ આલમ અને જમાલપુરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલની ઘટના બાદ આજે શહેર પૂર્વવત થયું છે. લોકો રાબેતા મુજબ પોતાના કામમાં જોડાઈ ગયા છે, પરંતુ સુરક્ષાના ભાગરૂપે અને સાવચેતીના ભાગરૂપે આરએએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આરએએફની બે ટુકડીઓ શહેરમાં તૈનાત કરાઈ છે. આજે પણ ન ફેલાય એના માટે થઈને રેપિડ એક્શન ફોર્સના જવાનોની ટુકડી અહીં મૂકી દેવામાં આવી છે. ખાસ કરીને આપ જોઈ શકો છો રેપિડ એક્શન ફોર્સના જવાન એકદમ અત્યાધુનિક વેપન સાથે. ખાસ કરીને અહીં અત્યારે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. શાહ આલમ જે ટોલનાકા વિસ્તાર છે એ વિસ્તારમાં ડિપ્ટી એસપીની આગેવાની હેઠળ અહીં ટુકડીઓ મુકાઈ છે અને ખાસ કરીને જે કહી શકાય કે પ્રિકોશનરી મેજર આજે ખાસ કરીને કારણ કે આજે જુમાની નમાઝ છે અને 1-1.5 વાગ્યા પછી જ્યારે નમાઝ પૂરી થયા પછી અહીં લોકો ફરીથી રોડ પર ભેગા ન થાય અને અહીં ફરીથી કાલે જે ઘટના ઘટી હતી એ પ્રકારની હિંસક વૃત્તિ પ્રવૃત્તિ અહીંયા પર ન કરે. ખાસ કરીને એમ દેસાઈ સાહેબ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. દેસાઈ સાહેબ, અત્યારની પરિસ્થિતિ શું છે અને કેવી રીતે કંટ્રોલ કરવાની કોશિશ કરશો? અત્યારે પરિસ્થિતિ બિલકુલ શાંત છે અને જે ગઈકાલે જે બનાવ બનેલો એ રૂટ ઉપર આરએએફના અધિકારી અને એમના આખા પ્લાટૂન સાથે ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે અને બિલકુલ શાંતિ છે. ઓકે. આપ જેમ જણાવ્યું, દેસાઈ સાહેબ જેમ જણાવી રહ્યા છે કે અત્યારે ફૂટ પેટ્રોલિંગ આ વિસ્તારમાં ચાલુ છે અને કોઈ પણ રીતે આજે નમાઝ છે શુક્રવારની અને શુક્રવારની નમાઝ પછી કોઈ પણ પ્રકારે અહીં હિંસા ન ફેલાય, કારણ કે અત્યારે પણ આખા વિસ્તારની અંદર લોકોએ બંધ પાડેલો છે અને દુકાનો છે, આખું જે બજાર છે એ બંધ છે. જો કે જે રૂટીન ટ્રાફિક છે અને લોકો જે ઓફિસ જવાનો અને કામ પર જવાનો જે ટ્રાફિક છે અત્યારે બિલકુલ સામાન્ય છે, પૂર્વવત છે અને આ પ્રકારની કોઈ પરિસ્થિતિ જે ગઈકાલે જોવા મળી હતી એવી કોઈ હિંસા ફરીથી આજે ન ફેલાય એના માટેની તકેદારી ખાસ કરીને અત્યારે રાખવા માટે આરએએફની જે પ્લાટૂન છે અહીં મૂકી દેવામાં આવી છે.
કેમેરામેન કુમાર સિંહ સાથે જનક દવે, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદની હિંસા બાદ સુરતમાં પણ સતર્કતા વધારી દેવાઈ છે. શહેર પોલીસને સ્ટેન્ડબાય રખાઈ છે અને શહેરમાં ક્યાંય હિંસા થાય તો તરત જ પહોંચી જવાની સૂચના અપાઈ છે. આ ટીમને તોફાનો સમય પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ખાસ ટ્રેનિંગ અપાઈ છે. તો અમદાવાદમાં ગઈકાલે જે ઘટના ઘટી હતી ત્યારબાદ સુરતમાં પણ સતર્કતા રાખવામાં આવી છે. પોલીસને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કોઈ પણ જગ્યાએ જો તોફાન જેવી પરિસ્થિતિ જણાય તો તાત્કાલિક પહોંચી જવાના આદેશ છે. નાગરિકત્વ કાયદાનો જે રીતે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે અને આનો વિરોધને લઈ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગઈકાલે પણ આ જ પ્રકારનો વિરોધ કરવા ઉતરેલા, અમદાવાદ ખાતે રસ્તા પર ઉતરેલા લોકો અચાનક હિંસામાં પરિવર્તિત થયા હતા અને હિંસા કરતા કરતા તમામ લોકોનો ગુસ્સો પોલીસ પર ફૂટી નીકળ્યો હતો, જેને લઈને આખા અમદાવાદ શહેરમાં જે રીતે કહી શકાય કે અરાજકતાનો માહોલ સર્જાયો હતો, અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે સુરત આ ઘટનામાંથી બાકાત રહ્યું છે. સુરતમાં શાંતિ જળવાઈ રહી હતી, પણ જે રીતે અમદાવાદની ઘટના છે અને સતત વિરોધ દેશભરના એક પછી એક શહેરમાં થઈ રહ્યો છે, તો તેને લઈને આ વિરોધ સુરતમાં થાય તેવી શક્યતાઓ વચ્ચે સુરત પોલીસ દ્વારા ખાસ કરીને QRD ટીમ તૈયાર કરવામાં આવી છે કે આવો વિરોધ જ્યાં આગળ લોકો કરવા એકત્ર થશે ત્યાં ટીમ પહોંચશે અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે સુરત પોલીસ દ્વારા તૈયારી કરી દેવામાં આવી. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે આ ટીમ તૈયાર કરવામાં આવી છે, એટલે કે સુરતમાં કોઈ પણ પરિસ્થિતિઓ લોક ટોળું એકત્ર થાય અને હિંસા કરે એ પહેલાં લોકોને અટકાવવા માટેની તૈયાર ટ્રેનિંગ આપેલી આ ટીમ છે કે જેને આજથી સ્ટેન્ડબાય કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને કમાન્ડો ડ્રેસમાં તૈનાત કરી દેવામાં આવે છે અને જો કદાચ અમદાવાદ જેવી હિંસા થાય અને ખાસ કરીને ગઈકાલે અમદાવાદમાં બનેલી હિંસામાં સૌથી વધુ લોકોનો રોષ પોલીસ પર ફૂટી નીકળ્યો તો ત્યારે સુરતમાં આવી કોઈ ઘટના ના બને અને સુરતની શાંતિ ના ડોળાય તેના માટે સુરત પોલીસ દ્વારા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગઈકાલે અમદાવાદમાં જે હિંસા વણસી હતી ત્યારબાદ આજે અમદાવાદના લોકોનું શું માનવું છે આ હિંસાવાળી ઘટનાને લઈને, તેઓ શું માની રહ્યા છે, જાણીશું સંવાદદાતા પ્રણવ પટેલ પાસેથી. પ્રણવ, જણાવશો લોકો શું કહી રહ્યા છે? જે રીતે અમદાવાદમાં ગઈકાલે ઘટના બની અને હિંસક બનાવો બન્યા, પથ્થરમારાની ઘટના હોય કે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડ્યું, ત્યારે અમદાવાદીઓ આ મુદ્દે શું કહી રહ્યા છે? જે રીતે ગઈકાલે અનેક વિસ્તારોમાં બંધ પાડવામાં આવ્યો હતો ત્યારે આજે અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રાબેતા મુજબ અમદાવાદીઓ પોતાનું કામ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓ પાસે જાણશું કે અમદાવાદીઓ ગઈકાલની ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છે, કે ઘણા વર્ષો બાદ આ પ્રકારની ઘટના અમદાવાદમાં સામે આવી છે. જો વાત કરીએ જે રીતે ગઈકાલે ઘટના બની, પોલીસ પર પથ્થરમારો થયો, 24 પણ વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા, અન્ય લોકો પણ ઘાયલ થયા છે, આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? છેલ્લા 15 વર્ષમાં એકે છમકલું ન થનાર, ન કરવા દેતા આ પોલીસને રાષ્ટ્રપતિ એવોર્ડ આપણાને 2 દિવસ પહેલાં જ મળ્યો છે અને આ રીતે 21 પોલીસોને ઘાયલ થયા, પોલીસ અધિકારીઓ ઘાયલ થયા, આ એક 40 વર્ષમાં આ પહેલો બનાવ છે. આ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ અને જે આ લોકો છે એ લોકો પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને 40 વર્ષ કરતા ઇતિહાસમાં પેલી ઘટના બની છે એ પ્રકારનું લોકોનું પણ કેવું છે? સમગ્ર ઘટનાક્રમ બન્યો છે, ગઈકાલે પથ્થરમારની ઘટના બની, અનેક પત્રકારો પણ ઘાયલ થયા, અનેક સામાન્ય લોકો પણ ઘાયલ થયા અને સમગ્ર ઘટના છે હિંસક રૂપે ધારણ થઈ ગયું છે. અમદાવાદી હંમેશા માટે શાંતિપ્રિય અમદાવાદીઓ રહ્યા છે. અમદાવાદમાં આ પ્રકારની ઘટના થવું એ બહુ અજુગતું છે અને પોલીસ જે ખાસ કરીને રાત દિવસ આપણી રક્ષા કરે છે એવા લોકો પર હુમલો થયો, મીડિયા કર્મીઓ પર હુમલો થયો, એટલે આવા એક ચોક્કસ પરિબળો છે અને અમુક કોંગ્રેસ જેવી પોલિટિકલ પાર્ટીઓ કે જે ખુલ્લેઆમ આ લોકોને ભડકાઈ રહી છે. પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં ઓછી મૂડીમાં વ્યવસાય કરવો ખૂબ જ વિકટ હતો, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા મુદ્રા લોન યોજના શરૂ કરાતા અહીંના નાના વ્યવસાયકારો માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે. નર્મદા જિલ્લાના 5600 જેટલા નાના વ્યવસાયીઓએ આ મુદ્રા યોજનાનો લાભ લીધો છે અને વ્યવસાયનો વિકાસ કર્યો છે. કેવી રીતે આવો જોઈએ. સાહસ કરવું બન્યું સરળ, મુદ્રા લોનની મળી મદદ. સરકારની સહાયથી થયા પગભર. ગતિશીલ ગુજરાતને વિકાસ પથ પર વેગવંતુ બનાવવા સતત કાર્યશીલ એવી ગુજરાત સરકાર મેટ્રો સિટીની સાથે સાથે આવી જાતિના વિકાસ માટે પણ એટલી જ કટિબદ્ધ છે.
સમાજના મુખ્ય પ્રવાહ સાથે સંમેલન અને સંકલનની પ્રક્રિયામાં આદિજાતિ સંસ્કૃતિ અને સંસ્થાઓને માફક આવે તેવી વ્યૂહાત્મક આયોજન દ્વારા આદિજાતિ સમુદાયોની ક્ષમતાને ઉજાગર કરવી અને તે પ્રકારે આદિવાસી ગુજરાતમાં સામાજિક ન્યાય અને સમૃદ્ધિ લાવવાના દ્રષ્ટિપૂર્ણ ઉદ્દેશ સાથે આદિજાતિ કલ્યાણ વિભાગની રચના કરવામાં આવી, જેના અંતર્ગત આવતી યોજનાઓનો લાભ ગુજરાતના હજારો આદિવાસીઓ મેળવી રહ્યા છે. સમાજ સાથે સંમેલન અને સંકલન થાય, આદિજાતિ સંસ્કૃતિ અને સંસ્થાનો વિકાસ થાય, વ્યૂહાત્મક આયોજન દ્વારા ક્ષમતા ઉજાગર થાય. સરકારની જે યોજના જે છે મુદ્રા લોન, એથી મને લાભ જે થયેલ છે, શરૂઆતમાં મને, હું જ્યારે મુદ્રા લોન વિશે નહોતો જાણતો તો મને થોડી તકલીફ પડી. પછી મને જ્યારે ખબર પડી કે મુદ્રા લોનથી આટલા આટલા ફાયદા થાય છે, તો મુદ્રા લોન કરી, મુદ્રા લોનથી હું બધો માલ ભર્યો, ત્યાંથી વેચાણ સારું કર્યું, એનાથી મને ફાયદો થયો છે. સરકારની ખરેખર આ યોજના બહુ સારી છે, તે થકી હું મારા ઘરનું ભરણ પોષણ કરી શકું છું ને આ યોજનાથી મને ઘણો લાભ થયો છે. સરકારની આ યોજના ખરેખર ખૂબ સારી ને સરસ છે. 43% વન વિસ્તાર ધરાવતો નર્મદા જિલ્લો મહત્તમ આદિવાસી વિસ્તાર છે. અહીં કોઈ મોટા ઉદ્યોગો નથી, પરંતુ ખેતી અને ખેત મજૂરી સાથે નાનકડી દુકાનોથી યુવાનો વ્યવસાય કરે છે. અત્યાર સુધી ઓછી મૂડીથી વ્યવસાય કરવાથી આ વ્યવસાયકારોએ શાહુકારોના ઊંચા વ્યાજનો ભોગ બની ધંધો કરવો પડતો હતો અને ધંધામાં નફો પણ ન મળતો. પરંતુ સરકારશ્રીની મુદ્રા લોન યોજના શરૂ થતા 3 તબક્કામાં ₹5,000 થી ₹10 લાખ સુધીની વ્યવસાયિક લોન મળી, જેનાથી અહીંની પ્રજામાં આત્મવિશ્વાસ વધ્યો છે. IDBI બેંકના મેનેજરના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 97 કરોડ રૂપિયાની મુદ્રા લોન થકી લોકોને રોજગારી મળી છે, જે આ યોજનાની સફળતા દર્શાવે છે. ઇસમે 3 તરહ કે લોન વ્યવસાયીઓ કો દિયે જાતે હૈ. શિશુ કેટેગરી જિસમે 50,000 તક કી લોન, કિશોર જિસકે અંદર 10 લાખ 5 લાખ તક કી લોન, ઓર તરુણ જિસમે 10 લાખ તક કી લોન દી જાતી હૈ. યે સહાયતા ઉન છોટે વ્યાપારીઓ કે લિયે જિનકો બેંક સે સીધી સુવિધા નહીં મિલ પાતી હૈ, જિનકે પાસ મે ફિનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ પૂરે અવેલેબલ નહીં હોતે હૈ. લેકિન દેશ કી જો જ્યાદાતર અર્થવ્યવસ્થા હૈ, જો છોટે રોજગાર હૈ, વો 70% લોક ઇન્હી સે અપના ગુજારા કરતે હૈ, તો ઇસસે કાફી લોગો કો ફાયદા હુઆ હૈ. આજ કે આંકડે કે મુતાબિક દેશભર મે 12 કરોડ લાભાર્થીઓ કો મુદ્રા લોન દી ગઈ, જિસમે 6 લાખ કરોડ કા ટોટલ લોન કા ડિસબર્સમેન્ટ કિયા ગયા હૈ. ઓર નર્મદા જિલ્લે મે હમને અભી તક 97 કરોડ કા મુદ્રા લોન છોટે છોટે વ્યાપારો કો દિયા ગયા હૈ. ઇસસે ઇન સબકો રોજગાર મિલતા હૈ ઓર આગે બઢને કી પ્રેરણા મિલતી હૈ. કોઈ પણ લઘુ ઉદ્યોગની શરૂઆત કરવા માટે નાની જગ્યા અને પ્રાથમિક સાધનોની આવશ્યકતા હોય છે, પરંતુ આ સમાન ઉધારીમાં કે ભારે વ્યાજથી લાવવાથી આ નાના વ્યવસાયકારોને નફાનું ધોરણ ઘટી જતું હોય છે અને લીધેલા નાણાં દર મહિને પાછા આપવાની ઝંઝટના કારણે વ્યવસાયિકો હંમેશા ચિંતામાં રહેવાથી ધંધાનો વિકાસ પણ રૂંધાતો. ત્યારે અમે નર્મદાના એવા કેટલાય વ્યવસાયકારોને મળ્યા અને જાણ્યું કે મુદ્રા લોન થકી તેમના ધંધામાં વિકાસ કરી શક્યા છે કે નહીં. મોટા મોટા ઉદ્યોગપતિઓ પોતાની બેંકની ગેરંટી લઈને પણ મોટી મોટી લોન લે છે બેંકોમાંથી, પણ આજે સમાજમાં એવો પણ એક વર્ગ છે કે જે ગેરંટીના અભાવે અને મૂડીના અભાવે પોતાનો ધંધાનો વિકાસ કરી શકતો નથી. આ મુદ્રા લોનમાં કોઈ ગેરંટીની જરૂર છે નહીં, અને આ સરકારની આ જે યોજના છે તે આવા જે મૂડી વગરના જે ધંધા વિકસાવવા માગતા હોય છે એના માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થાય છે. હું પોતે પણ ધંધો વિકસાવવા માગતો હતો, મારી પાસે કોઈ એવી ગેરંટી હતી નહીં કે મૂડી હતી નહીં. મને મુદ્રા લોન થકી આજે હું પોતે પગભર થયો છું અને મારું પરિવારને હું પાલન પોષણ કરું છું. હું એન્જિનિયરિંગનું શીખેલો છું, પણ એના સાધન માટે મારી પાસે મૂડી ન હતી, એટલે મુદ્રા લોન થકી આજે મેં મૂડી પ્રાપ્ત કરી અને મારા ધંધાનો વિકાસ આજે હું કર્યો છું. વાત ચાની લારીની હોય કે નાનકડા ગૃહ ઉદ્યોગની, તમામ પરિસ્થિતિમાં સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના આશીર્વાદ રૂપ બની છે. માત્ર યુવાનો જ નહીં, પણ પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી મહિલાઓ પણ સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર વગેરે ધંધામાં સાહસ કરી શકી છે. ગરીબ મા બાપની, ગરીબ પરિવારની છોકરી છું. મારા એક કારણસર મારા ઘરવાળાની નોકરી છૂટી ગઈ અને સરકાર તરફથી મુદ્રા યોજના લાભની
યોજનાથી હું લોન લીધી. એ ગૃહ ઉદ્યોગ થકી હું મારા ઘરની સારી ભરણ પોષણ કરું છું. જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચે તે જ સરકારનો ઉદ્દેશ્ય હોય છે. ત્યારે વર્તમાન સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી દ્વારા ભારતના ભાવિને ઉજ્જવળ બનાવવા સારું અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારતના યુવાધનને તથા કાર્યરત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરાયેલી મુદ્રા બેંકનો લાભ નર્મદા જિલ્લાના અનેકને મળી રહ્યો છે અને તેઓ આ યોજના થકી જીવન સ્તર ઊંચું લાવી રહ્યા છે. ત્યારે સંવેદનશીલ સરકારની આ આગવી સફળતા ચોક્કસ કહી શકાય. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અમદાવાદના લોકોને ટ્રાફિકને લઈને અનેક પરેશાનીઓ છે. આ સાથે જ તેમને એ પણ પરેશાની છે જોઈએ તેવા જગ્યાએ બમ્પર ન બનવાને લઈને. અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતા લોકોને ટ્રાફિકને લઈને શું પરિસ્થિતિ અત્યારે હાલ તેઓ ભોગવી રહ્યા છે, જોઈએ બુલેટિનના અંતમાં વિશેષ અહેવાલ. એક તરફ રાજ્ય સરકાર ટ્રાફિકના નિયમો સખત કરી રહી છે, જો તમે સ્પીડ લિમિટ વધારી તો તમને દંડ થશે તેવી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. પરંતુ શું વિસ્તારની અંદર બમ્પર બનાવવા માટે ટ્રાફિક નિયમ અને તેની સાથે સરકાર જાગૃત છે, સરકાર નીરસ છે શા માટે? આ સવાલો સાથે અત્યારે સ્થાનિકો મારી સાથે છે. અત્યારે હું અમદાવાદના સરસપુર વિસ્તારમાં છું અને સરસપુર વિસ્તારના જે સ્થાનિકો છે તેમની સમસ્યા બમ્પરને લઈને છે. અમારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, શું નામ છે તમારું અને બમ્પરને લઈને અહીં શું સમસ્યા છે તે જણાવશો? સંદીપ રાઠોડ મારું નામ છે, હું અહીંના સ્થાનિક રહી છું. મેં અહીંયા 20/2/2019 રોજ એક જાહેર માર્ગ પર બમ્પ બનાવવા માટેની અરજી કરેલી હતી. તે અરજીનો આજ દિન સુધી કોઈ જવાબ નહોતો આવ્યો, તો મેં તંત્ર જોડે કામગીરી માંગી. મેં કહ્યું તમે મારી અરજીના અનુસંધાને શું કામ કર્યું છે? પછી એ લોકોએ મને કોઈ જાણ ના કરી, તો મેં પોતે રૂબરૂ જઈને જે તે અધિકારીને લાગતું હતું સરસપુર વોર્ડમાં ગયા. ત્યાં ગાડી ઈશ્વરભાઈ રાઠોડ હતા, એન્જિનિયર, રોડ એન્જિનિયર ખાતામાં, એમને મુલાકાત કરી. એમને મને એ રીતે જવાબ આપ્યો કે ભૈયા, અહીંયા તમારી કોઈ અરજી આવી નથી અને આ કામ અમારાથી નહીં થાય, તમે આગળ જાણ કરો, જ્યાં જઈ શકીને કરતા હોય ત્યાં કરો. પછી મેં અહીંયાથી ગયો ત્યાં ઉત્તર ઝોનની ઓફિસમાં, ત્યાં પટેલ સાહેબ હતા ડેપ્યુટી, એમને મળ્યો ત્યાં ગાડી. એમને મને એમ કહ્યું કે તમે અહીંયા એક અરજી આપીને જાઓ લેખિતમાં, એ અરજી અનુસંધાને હું જાણ કરું છું. હું ત્યાં એમને રૂબરૂ અરજી આપીને આવ્યો, તો પણ એમને કોઈ મને જાણ ના કરીએ. પછી 2 દિવસ પછી મને લેખિતમાં જવાબ આપીને મોકલી આપે છે કે ભાઈ તમારી અરજીના બમ્પને નામંજૂર ટ્રાફિક શાખામાંથી આવી. શા માટે કરવામાં આવે છે? કોઈ કારણ આપ્યું છે નામંજૂર કરવા માટે? કોઈ કારણ આપ્યું નથી ત્યાંથી મને. મને એ સમજાવશો કે અહીં અરજી તો નામંજૂર થઈ ગઈ છે, પરંતુ કેટલા અકસ્માત અત્યાર સુધી થયા હશે અને શા માટે આપને આ વિસ્તારની અંદર બમ્પર જોઈએ છે? અત્યાર સુધીમાં 7-8 અકસ્માત થઈ ગયા છે. એમાં તો 2-3 એવા વૃદ્ધ માજી છે જેને સાઈડ કાપવામાં તકલીફ પડી હતી અને અહીંયા ટ્રાફિક એટલો થાય છે, કાલુપુરથી તે ઇન્ડિયા કોલોની લગીનો બધા સાધનો અહીંયાથી જાય છે અને ટ્રાફિક જામ થઈ જાય છે. 7 વાગ્યા પછી તો અહીંથી રોડ ક્રોસ કરવામાં 15-20 મિનિટ લાગે છે. એ માટે અમે અહીં અરજી બી આપેલી છે, તો બી અહીંયા કોઈ તંત્ર દ્વારા અહીંયા કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી.